હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુર તાલુકાના હેબતપુરાના રહીશ મહંમદ બિહારીના પુત્ર સરફરાઝ ખાન બિહારી કે જેઓ દાંતીવાડા સિપો નિગમ ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન વડગામ તાલુકાના જૂની નગરી વતની શહેનાઝ બાનુ સાથે થયા હતા. સરફરાઝ ખાન બિહારી સાથેના લગ્ન જીવનથી શહેનાઝ બાનુને સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો. ત્યારબાદ સરફરાઝ ખાન દાંતીવાડા સિપો નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાથી તેઓની સાથે નોકરી કરતી હિન્દુ યુવતી દીપિકા રાઠોડને લઈને ભાગી ગયેલ અને ત્યારબાદ સરફરાઝ ખાન બિહારીના પિતા મહંમદ ખાન બિહારી જૂની નગરી ગયેલ અને શહેનાઝ બાનુના પિતા તેમજ કુટુંબીજનોને મળીને હવે મારો છોકરો સરફરાઝ ખાન બિહારી દીપિકા રાઠોડને ભૂલી જશે તેની હું ખાતરી આપું છું અને સરફરાઝ ખાનને ભાડાનું મકાન લઈ પાલનપુર રહેવા મોકલું અને તમે શહેનાઝ બાનુને મોકલો જેથી શહેનાઝ બાનુના પિતાએ મહંમદ બિહારીની વાત માનીને શહેનાઝને પાલનપુર સરફરાઝ ખાન બિહારી સાથે જામપુરામાં રહેવા મોકલી આપેલ. પરંતુ સરફરાઝ ખાન શહેનાઝ સાથે સંબંધ રાખતો નહીં. તે અરસામાં સરફરાઝની બહેન મુમતાઝ બાનુ તેમજ તેની માતા આવેલી અને શહેનાઝને પેડા આપેલ અને કહ્યું કે મારા ભાઈને દીપિકાથી બાબો આવ્યો છે. આનો શહેનાઝે વિરોધ કરતા સરફરાઝે ગડદાપાટુનો માર મારેલ અને 3 વાર તલાક 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 બોલીને ઘરમાંથી સદર પુત્રી સાથે કાઢી મૂકેલ અને શહેનાઝને સરફરાઝની બેન સુલતાન બાનુએ એવું કહેલ કે તું મારા ભાઈની તુલનામાં આવી શકે નહીં. દીપિકા રાઠોડ નોકરિયાત છે અને તારે ઘરમાં પડ્યું રહેવાનું તેમજ શહેનાઝની સાસુ નૂરજહા બાનુએ મેના ટોણા મારીને ક્રૂરતા આચરેલ. ગડદાપાટુનો માર મારી ગાળો બોલી ઘરમાંથી પહેરેલ કપડે પુત્રી સાથે કાઢી મૂકેલ. ત્યારબાદ શહેનાઝ બાનુ તેના કાકા યાકુબ ખાનને ત્યાં ગયેલ અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 498, 323, 294, 504, 506 તેમજ મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એક્ટ 3 અને 4 મુજબની ફરિયાદ આપેલ. ત્યારબાદ શહેનાઝ બાનુ એસ જાદવ એસોસિએટ દ્રિલો ઓફિસ પાલનપુરમાં આવેલ અને શહેનાઝ બાનુ વતી ગોવિંદભાઈ ડીમકવાના, કૃષ્ણા યાદવ, જિજ્ઞેશ પ્રજાપતિ, કલ્પેશ સોલંકી, રાજશ્રી જાદવ હાજર રહી કાનૂની માર્ગદર્શન એસકે જાદવની સીધી દોરવણી હેઠળ શહેનાઝ બાનુને તેમજ સોહેદોને પુરાવો તૈયાર કરી નામદાર કોર્ટમાં જાહેર હાજર કરેલ અને લેખિત દલીલો તેમજ ચુકાદાઓ રજૂ કરી સમાજમાં દાખલો બેસાડવા સજા કરવા જણાવતા ફરિયાદી વતી સરકારી વકીલ સંજયભાઈ જોશીએ મૌખિક દલીલો કરી ફરિયાદીના તરફે એડવોકેટ ગોવિંદભાઈ ડી મકવાણાની લેખિત દલીલો કરી સમાજમાં દાખલો બેસાડવા આરોપીને પૂરેપૂરી સજા કરવાની માંગ કરી. ત્યારબાદ બીજા એડિશનલ નામદાર સિનિયર સિવિલ જજ દરજી સાહેબે મૂળ ફરિયાદી તરીકે ગોવિંદભાઈ મકવાણાની લેખિત દલીલો તેમજ સરકારી વકીલની મૌખિક દલીલોને ધ્યાને લઈ પાલનપુરના બીજા એડિશનલ ચીફ જજ જીએસ દરજીએ આરોપી સરફરાઝ ખાન બિહારીને ટ્રિપલ તલાકમાં 1 વર્ષની સજા અને 5,000 દંડ તેમજ ઇપીકો કલમ 498માં 1 વર્ષની સજા અને 1,000 દંડ તેમજ ઇપીકો 323માં 6 માસની સજા અને 500 રૂપિયાનો દંડની સજાનો હુકમ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં ટ્રિપલ તલાકના કેસમાં પ્રથમવાર પાલનપુર કોર્ટે આરોપીને સજા કરી સમાજ માટે દાખલો બેસાડ્યો છે. 498 કામો અને 323માં સજા કરી. આ કેસની ટૂંકી હકીકત એવી છે, જૂની નગરીના વતની શહેનાઝ બાનુના લગ્ન એબતપુર મુકામે મહંમદ ખાન બિહારીના પુત્ર સરફરાઝ ખાન, જે ક્લાસ 1 ઓફિસર છે સિંચાઈ વિભાગમાં, એમની સાથે થયા હતા. બેનનું લગ્ન શહેનાઝ બાનુનું લગ્ન જીવન હયાત હતું અને એમને એ હિન્દુ યુવતી દીપિતા રાઠોડના સાથે ભાગી ગયા. ત્યારબાદ એમના કુટુંબીજનો ગયા અને આવી ભૂલ નહીં કરે એવું એમને કબૂલ કર્યું અને એના પછી શહેનાઝ બાનુના પાલનપુરમાં જામપુરામાં પાલાના મકાનમાં રહેવા માટે આવેલા ને ત્યાં શહેનાઝ બાનુના એમના પતિએ એમની સાસુએ ભેગા થઈ ને સારી રીતે ત્રાસ પહોંચાડ્યો અને ટ્રિપલ કરા 3 વાર તલ્લાક એમ કહી અને ગડદાપાટુનો માર મારી અને એમને ઘરમાંથી કાઢી મૂક્યા. એમની નાનાથી એવું કીધું કે તું મારી ભાઈની તુલનામાં આવી ન શકે, મારો ભાઈ નોકરીએ કર્મચારી લાવ્યો છે, તું અહીંથી જતી રહે એમ કરીને કાઢી મૂક્યા. ત્યારબાદ આ બેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. એ ફરિયાદના અનુસંધાનમાં પાલનપુરના બીજા એડિશનલ સિવિલ જજ શ્રીમાન દરજી સાહેબની કોર્ટમાં આ કેસ ચાલ્યો. મને મારું લગ્ન જીવન હયાત હોવા છતાં મારા પતિએ બીજા લગ્ન કર્યા અને મને ગડદાપાટુનો માર મારી અને 3 વાર તલાક કરીને કાઢી મૂકેલ. એટલે મેં ફરિયાદ કરી અને આજે મને ન્યાય મળ્યો છે, એના માટે હું સરકારની આભારી છું.